મંડળીને શરૂઆત. જે ઈસુ સ્વર્ગમાં પાછો ગયો ત્યાં શિષ્યો ઈસુને આજ્ઞા પ્રમાણે યરુસાલેમમાં રોકાયા. વિશ્વાસો ત્યાં હંમેશા પ્રાર્થના કરને હારું ભેગે હોતેને. દર વર્ષે કાપણીને 50 દિહ પૂઠી યહૂદી લોકો એક મહત્વને દિહી માનતેને, જ્યાણે 50 માણો દિહી કહેવામાં આવતો નો. 50 માણે દિહી તો સમય હોતનો જ્યાં યહૂદી લોકો કાપણીને તહેવાર જેહે ઉજીવતેને. દુનિયા ફરતી યહૂદી લોકો યરુશાલેમમાં આવીને 50 માણો દિહી ઉજીવતેને. યે વરહે 50 માણો દિહી ઈસુ સ્વર્ગમાં ગો તિયાણે લગભગ 1 અઠવાડિયા પૂઠી આવનો. જીયા બધે વિશ્વાસી એક જાગે ભેગે હોતને. અચાનક જીયા ખરમાં તી ભેગે હોતને તી એક તોફાની હવા જેવા અવાજથી ફરાઈ ગો. આગ જેવી જીભ બધા જ વિશ્વાસને માથા ઉપર આવી. તી બધે પવિત્ર આત્માથી ભરપૂર હોવે તી બધે અન્ય ભાષાઓ બોલણે લાગે. જ્યાં યરુશાલેમણે લોકોએ તો અવાજ ઉનાયો ત્યાં કાજા હોઈ રહ્યો હા તી જાણને હારું એક ટોલો ભેગો હોઈ ગયો. જ્યાં લોકોએ વિશ્વાસ હિં દેવણા અદ્ભુત કાર્યોની રજૂઆત કરતા ઉનાયે ત્યાં તીણા નવાઈ નાગિકા તી એ વાતો પોતપોતાને ફાસ્તામાં ઉનાઈ રહ્યો હા. કતરાક લોકોએ શિષ્યો પાર દારૂણા નશામાં હોવાનો દોષ લાગેવ્યો, પણ પિત્તરે ઉભો રહીને તીણે કયકા મારે વાત ઉનાયા લોકો નશામાં કાયની હા. એ તે ભવિષ્યવાણી પૂરી હોવાની જે યોયલ પ્રબોધક દ્વારા દેવે કઈ નકા છેના દિહામાં હાઈ મારી આત્મા રેડી દેહઈ. ઇઝરાયલને લોકો ઈસુ એક માણહો હોતનો જે દેવણા સામર્થ્યથી ઘણા જાતના ચિહ્ન ને ચમત્કારો કરીના. જે તુમ્હાય હેજ જા હા ને જાણતે હા, પણ તુમ્હાય તિયાણે વધસ્તંભે જડી દેદો ને ઈસુ મરણ પામજો, પણ દેવે તિયાણે મરીનામાંથી જીવતો કરી દેદો. એ તે ભવિષ્યવાણી પૂરી હોવાની વાત હા જે કતી હાકા તું તરે પવિત્રણે કબરમાં કૂવાની દેહે. આમે એ વાતને સાક્ષી હામકા દેવે ઈસુને પાછો જીવતો કદો હા. હમી ઈસુ દેવણે જમણી પાસે બેઠો હા ને જેવી રીતે તીએ વચન આપીન તે પ્રમાણે તે પવિત્ર આત્માને મૂકીન્યો હા. જે વસ્તુઓ હમી તુમે હેતે ને ઉનાઈ રહીએ હા તે પવિત્ર આત્માને ને દેહા. તું હાય આજે ઈસુને વધસ્તંભ પર જડી દેદો, પણ એ વાત ચોક્કસ હાકા દેવે જ ઈસુને પ્રભુ ને મસીહા બનાવ્યો હા. જે વાતો પિત્તરે કદી તે વાતો ઉનાઈને બધે ગંભીરતાથી પ્રભાવિત હોવે, એટલે તેણે પિત્તર ને બીજા પ્રેરિત પૂછકા આ મારે કાજા કરવા જોઈએ. પિત્તરે તેણે જવાબ આપજો કા દરેકે પોતાને મન બદલવા જોઈએ ને ઈસુ ખ્રિસ્તને નામથી બાપ્તિસ્મા નેવા જોઈએ, જીયાથી તુમારે પાપ માફ હોય કે ને તો તુમાય પવિત્ર આત્માને દાન બી આપી. પિત્તરે જી કય તિયા પાર 3000 લોકોએ વિશ્વાસ કદો ને ઈસુને શિષ્યો બની ગયા. તીણાય બાપ્તિસ્મા ને દ ને યરુશાલેમણે મંડળીને સદસ્ય બની ગયા. શિષ્ય હંમેશા પ્રેરિત હોય શિક્ષણને ઉનાતના ને હારી જ સમય વિતાવતાના, હારી જ ખાવાણા કરતાના ને હારી જ પ્રાર્થના કરતાના ને હારી જ મંડળીમાં દેવને સ્તુતિ કરતાના ને જી કાંઈ તીણાય પહાય હોતન તે એકબીજા હારી વેચી નેતના. તે બધે જ એકબીજાને ધ્યાન રાખતેને ને રોજે જ ઘણે લોકો વિશ્વાસી બનતે ગયે.